આજે જામ્યુકોની ફૂડ શાખા દ્વારા પાણીપુરી ડ્રાઈવ યોજી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ તથા દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. દિગ્વિજય પ્લોટ, બર્ધન ચોક વગેરે વિસ્તારોમાંથી પાણીપુરીના વિક્રેતાઓને ત્યાંથી નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગનો દોર ચાલી રહ્યો છે. જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ યુવાનને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પીડિત યુવકનું નામ તેજપાલ સિંહ હોવાની માહિતી છે. ગુજરાતમાં વેપારીઓએ વેપાર ધંધો ચાલુ રાખવા ફરજિયાત વેક્સિન લેવાની ડેડલાઇનનો આજે છેલ્લો દિવસ હતો. વેક્સિનની અછત વચ્ચે મોટા પ્રમાણમાં વેપારીઓ હજુ પણ વેક્સિનથી વંચિત છે, જેને પગલે વેપારીઓએ વેક્સિન લેવાની સમયસીમા વધારવા રજૂઆતો કરી હતી, જેને પગલે રાજ્ય સરકારે નવી ડેડલાઇન જાહેર કરી છે. હવે 15 ઓગસ્ટ સુધીમાં વેપારીઓએ વેક્સિન ફરજિયાતપણે લઈ લેવાની રહેશે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આજે રાજ્ય સરકારની સિનિયર ક્લાર્કની 1500 ખાલી જગ્યાઓ માટેની લેખિત ભરતી પરીક્ષા યોજાઈ હતી. જામનગરમાં 31 પરીક્ષા કેન્દ્રો પર નોકરી ઈચ્છુક યુવા વર્ગે પરીક્ષા આપી હતી. જામનગરમાં સર્વધર્મ પ્રેમી પોલીસકર્મી તરીકે નામના ધરાવતા ASI યુનુસ સમા વય મર્યાદાને કારણે ફરજ નિવૃત્ત થયા છે. નિવૃત્તિ પછી પણ ફિટ રહેવા અને પડકારોનો સામનો કરવા સક્ષમ રહેવાનો સંદેશ આપવા યુનુસ સમાએ નિવૃત્તિના દિને શહેરના માર્ગો પર દોડ લગાવી હતી. આ તકે દરેક ધર્મના ધર્મગુરુઓ દ્વારા ફૂલહાર કરી યુનુસ સમાનું સન્માન કરવામાં આવ્યું હતું. હું યુનુસ સમા ASI જામનગરની LIB ફિલ્ડ સ્પેશિયલ બ્રાન્ચ SP સબમિટરમાં ફરજ બજાવતો હતો. આજે વય મર્યાદાના કારણે હું નિવૃત્ત થઉં છું અને નિવૃત્તિ સમયે હું એક યુવા વર્ગને એવો સંદેશો આપવા માંગતો હતો કે ફિટ રહેવું એ આપણા દેશની એક દરેક યુવાનોની ફરજ છે. જેથી કરીને હું 58 વર્ષે પણ દોડીને ફિટનેસ મારી જાહેર કરું છું અને આવનારો બધા યુવા પેઢીઓ છે એ લોકો પોતે જો વ્યસનમુક્ત રહેશે તો મારી જેમ 58 વર્ષે પણ ફિટ રહેશે. દેશની પ્રગતિ જો આગળ વધારી હોય તો ફિટ રહો, દેશનો આગળ વધાવો. વડાપ્રધાનશ્રીની જે ઈચ્છા છે એ દરેક વ્યક્તિઓ દેશ માટે ફિટ રહે અને આપણા દેશને આગળ જતા મહાસત્તા બને એ તરફ બધાએ હાથથી હાથ મેળવી આપણા તમામ દેશવાસીઓએ રહેવું જોઈએ એવા હેતુથી આજે મેં આ દોડનો કાર્યક્રમ રાખેલો હતો. આજે દોડ મેં મારી જામનગર લાલ બંગલાથી લઈ અને જામનગર SP કચેરી સુધી દોડી અને બધાને પ્રેરણા મેં એ આપી છે કે બધા ફિટ રહો, દેશમુક્ત રહો. ભારત માતા કી જય, જય હિન્દ.